समस्त गोहिल परिवार अन क्षत्रिय युवा संगठन ग्रुप तरफ थी माताजीनो चामुंडा मा खोड़ियार मा अन मुखड़ाजी बापू एमना मंदिर प्राण प्रतिष्ठानो 25मो जारे महोत्सव पाठ उत्सव छे तारे हूँ तो एम को घनी खम्मा बाप वर्तेजना गोहिल परिवार कार्यक्रम की शुरुआत करो तारा जोरदार जय जयकार बोला कार्यक्रम की शुरुआत करी तो तमाम मारा भाई बहनों ने ती जोरदार एक माना नाम जय जयकार તમારો હાથ સાંભળી અને એક પલવાર સાનિધ્ય ઉપર આવીને મારા તમારા બધા પાપ દોષ બાળીને ભગવતી રાધ રાધેશ્વરી વિશ્વમાં વિષમ ભરી એવી માં ચામુંડા મારણ તમારા પાપ બાળીને ભસ્મ કરી નાખે એવી જોરદાર માનવાનો અધિકાર ગમે ને હું તે અવાજ સાંભળતા હોય કે હું તેમાં બે હાથ ઉષા કરી અને મારણ તમારા આજનું બધું પાપ બાળી અને માં ચામુંડા માં ખોડિયાર આહલાયમાં એ ભસ્મ કરી નાખે મોખડાજી બાપુ એવી માની પાસે આપણે પ્રાર્થના કરવા માટે નોંધો કહો કે હું તેમ જે બોલવા પાપ થાય બધું મારી ઉપર અને બિલકુલ સમલગા વગર ગમે ના બેઠા હો અને જોરદાર જે ન બોલો જેટલું આજનું પાપ થાય એટલું બધું તમારી ઉપર છે. આજ કોઈના ઘરે નથી બેઠા, આજ કોઈનો પ્રાઇવેટ પ્રોગ્રામ નથી, પણ માં ભગવતી એવી માં ચામુંડાના સાનિધ્યને મળવા દરબાર ગઢમાં વડતેજમાં બેઠા છે. તારે 25મો માતાજીનો પાઠ છે. એ કઈ જીવતી વસ્તુ નથી. આ નવો જયારે વરસ આવે ત્યારે નવો દિવસ લાગે જાણે માતાજી આપોઆપ આજ આવ્યા હોય એવું લાગે છે. વર્તેજ તમારી વિનંતી બે હાથ ઉષા કરી અને છેલ્લું વાક્ય યાદ રાખી અને માના મન જોરદાર જે કાર છેલ્લું વાક્ય એટલે આજનું પાપ બોલીએ મુખડાજી બાપાની અમીરજી બાપુની નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. Thank you.
माताजी समुंडा कुलदेवी गोहिल परिवार ना ये राजराजेश्वरी माँ समुंडा नो प्राण प्रतिष्ठा नो 25मा वर्षमो दिवस ने आदर आ तमारो उजागरो नथी કોઈને એમ થાય ઉજાગરો જો પિક્ચર જોવા ગયા હોય તો ઉજાગરો થાય ક્યાંક બીજા ધંધા માટે ગયા તો ઉજાગરો થાય પણ આજ માતાજીની પ્રતિષ્ઠાનો દિવસ એટલે મારું તમારું જાગરણ એ જગદંબાની પાસે જમા થવાનું અને આજ એમ લાગે કે માતાજી જાણે આ ભલે 25 વર્ષ વ્યા ગયા પણ વર્તક દરબાર ગઢની માલપા એમ લાગે આજ જ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આજ જ આવ્યા લાગે ભગવતી એવું લાગે અને માણસના જીવનમાં એવું લાગવું જોઈએ જરૂરી વસ્તુ છે 12 મહિને એકવાર માતાજીની પાસે 3 દિવસ આ 3 દિવસનો પાપ ઉત્સવ ઉજવવામાં આવે છે પણ એ 3 દિવસ એમ જ લાગવું જોઈએ કે માતાજી આજ જ આવ્યા ભલે 25 વર્ષ વ્યા ગયા અરે નહીં હો હો વરહ વ્યા જાય તો એમ થવું જોઈએ માતાજી આજ જ આવ્યા અને એવો આપણો હૃદય સાફ કરી અને નવો દિવસ ઉગેતર સમજી લેવો આપણા જીવનમાં આપણા પરિવારમાં આપણા કુટુંબમાં આપણા ગામમાં એ ભગવતી કાયમ માટે અહો નિજ ખડા હોય સામુંડા જેના કુળ વિના બળ નહીં મેઘસમાન ધરતી પર જાવ એવી ભગવતીના સાનિધ્યને મળપા અહીંયા આજનો કાર્યક્રમ શરૂઆત કરવા જાવ તારે અમારા કલાકાર મિત્રોનો થોડોક હું આપણને પરિચય આપી દઉં તો જેના સંગીત ઉપર એક ચિત બનાવી દે જેના આંગળીને ટેરવે માં ભગવતી આંખો આપી છે એવો બેન્જો માસ્ટર જે આમ ના લાગે નાનો એવો માણસ પણ આમ બહુ મોટો છે આંગળીએ અને એના ટેરવા વાતો કરે એવા શંભુભાઈને જોરદાર તાળથી બેન્જો માસ્ટર તેમજ મને સુરનો સંગાત આપ્યા છે એવા અશોકભાઈ બહુ આખો પાછો નહીં થાય તમે જો આગ્રહ એવા અશોકભાઈને પણ જોરદાર તાળથી તેમજ કાગળ કરતા ડાકલગણનો પડ પટલા આવે છતાં હાથે વગાડે પગે વગાડે બે બાજુ વગાડે છતાંય ફાટે નહીં ફૂટે નહીં હોલ હિન્દુસ્તાનમાં હવે હિન્દુસ્તાન મેકી અને આફ્રિકામાં મોરારી બાપુ ને અરે નેરોબીમાં જઈને એના મેળવ્યો છે ભરતભાઈ રાવણ જોડતા 11 તબલા ઉપર ઠીકરીને ઠેકડા મરાવી દે અને તમે તમારા બધા બારણા બંધ કરીને બેઠા હો તમારા બંગલાના અને સતાય તે એની થપાડ તમારા કાળજામાં વગે ઉસ્તાદ છે ખાલી 18 ઇંચ મોટો પણ હાડા હાથ હોશ પાવર નું કામ આપે છે એવા ધર્મેશભાઈ ને જોડતા અહીં તમારા પરિવારના ગોહિલ પરિવારના વડતેજના રાવળદેવ એવા ગુગાભાઈને જોડતા તળશો લાલાભાઈને પણ જોડતા તળશો આજે અને સુખાભાઈને જોડતા તળશો આજે અને મારીને તમારી વશમાલી એક આત્મો તેથી મને ભાઈએ ફોન કરીને કીધું તો ગ્રામભાઈ આખું વર્તેજ બની રહ્યું છે નાની પાન મોટી પાન આખું વર્તેજ એવો જેનો સ્વભાવ કાયમ માટે જેનો ભાવ હસતો માણસ એવો મારીને તમારી વશમાલી જે આત્મા ઈશ્વરને ભગવતીના ચરણોમાં ગયો છે અને મને તેમ લાગે છે બાપ કે જેનો નવરાત્રિની માલપા જેનો આ શરીર માલી ખોળિયા માલી જીવ આત્મા જાય ભગવતીના મણિદીપમાં જાય મણિદીપ એટલે દેવી ભગવંત વેવા માધુભાઈ રાવળદેવ એનો આત્મા માનો વિનંતી કરું કે તારા શરણમાં એક આ જોગીરાજનો આત્મા આવ્યો છે એને એવી શાંતિ આપજે કે મૃત્યુ લોકમાં કોઈ દે માધુભાઈ રાવળને આટો ન થાય એમના દીકરા પરવીણભાઈ એમણે જોરદાર કર એવા મા ભગવતી જગદમાના એવા પરાક્રમસિંહ બાપુ આ માતાજીના ભુવા એમને પણ જોડતા હતા તેમજ આઈના પૂજારી કીર્તિભાઈ જોશી એમને પણ તાળી તેમજ આ બધા ભુવા બધા આવ્યા છે સગનભાઈના કોનું નામ લો કોનું નામ લો પણ અહીં આવેલા બધા ભુવાનું તેજ ઉપરથી આ ગોહિલ પરિવાર તરફથી હું સન્માન કરું છું બધાને જોરદાર થાય સન્માન તો જે કરવાના બાકી છે પણ અહીં મારા શબ્દો છે સન્માન કરું છું તો એવા તમને સાંભળવાની મજા આવે મને બોલવાની મજા આવે સરસ બધાનું માઇક મળ્યું છે એવા સાંઈ સાઉન્ડ વાળા કેશુભાઈને જોડતા કરે છે અને એની ચેતના એ હાજર છે એવા સંત મિલન કો જાઈએ છોડત જ મોહ અભિમાન જુમ જુમ પાવ આગે ધરો તો તો કોટી યજ્ઞ સમાન એવા દુઃખશ્યામ બાપાને જોડદાર તાળ છે એનો આશીર્વાદ અને આશીર્વાદ છે ને એ તો સાધુ જ આપીએ કેવા દુઃખીશ્યામ બાપા અને વધારે વાત કરું તો એવા અહીંયા મારા તેજ ઉપર કિશોરગીરી બાપુ પણ ઉપસ્થિત છે એમને પણ જોડતા રાવળદેવ તરીકે જોગી તરીકે ભેટ તરીકે અહીં બધાએ બેઠેલા નાના મોટા મારા ભાઈ બહેનો તમામનું હું સ્વાગત કરું છું મારા સામુંડા મહિલા મંડળનું પણ સ્વાગત કરું ધન્યવાદ આપણી પાસે બહુ મોજ કરવાનો બહુ આનંદ કરવાનો આખી રાત પાછા ઝઘડવા એવો મારો ઈરાદો નથી
બરાબર મારા વાત ઉપર ખ્યાલ આપજો. આ ખીરા જગાડવા એવો રાત્રો નથી, પણ પ્રોગ્રામ એવો કરો એટલે કે હે નહીં હો વરસ જીવે એને મજા નથી, પણ કેવું જીવે, ભલે થોડું જ જીવે. અમારે ગોળીઓ વાળા ડીગોવા આ બધા ઓહો એ સમયમાં, પણ મારે વિનંતી કે થોડો જ પ્રોગ્રામ કરો છો, પણ એવો કરવો છે મને તમને યાદ રહે, આપણા સંસ્કારો મને જળવાય રહે. અને મા ભગવતી એ જયારે શરૂઆત કરું તારે, અને એક વાત નક્કી છે કે હું અહીં વર્તેજમાં આવું તારે આ છોકટ વખાણ નથી કરતો, ઉપલા વખાણ નથી, મારા હૃદયથી બોલું છું. વર્તેજ જયારે આવું દરબારગઢમાં આવું તારે મને એમ ન લાગે કે બહારગામ ગયો છું, આ ચોક્કસ કહું. મને કેવું લાગે મારા સ્વાગત